ઘણા ઘણા લોકો બહુ આવી વાતો કરી તર્કો આપી અને માણસોને ધર્મમાંથી અને ભક્તિમાંથી પાડતા હોય ધર્ તર્ક છે ને તર્ક દેવાથી તો ઘણું ઘણું બોલી શકાય પણ તર્કો અપ્રતિષ્ઠિતા મહાભારતમાં કીધું છે બધું તર્કથી સિદ્ધ થતું નથી ભાઈ આ જરૂર તર્કની બી એક ભૂમિકા હોય પણ બધું તર્ક કારણ કે હું તો તર્ક સંગ્રહ ભણેલો છું ન્યાય શાસ્ત્ર ભણેલો છું એટલે મને ખ્યાલ આવે તર્કો દેવા માંડીને તો બધું ઉડાડી શકીએ આપણે આ કોઈ ચીજ ના રે તો એમ જિંદગી પણ માણાની અસ્તિત્વમાં ના રે એટલે ભક્તિ અને ધર્મ એનું ખંડન કરે એવી કથા પણ સાંભળવી નહીં અને એક વાત સ્વામિનારાયણ ભગવાન જે લખે સ્વપર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ કરહિચિત કૃતજ્ઞ સંગસ્ત્યક્તવ્યો સ્વામિનારાયણ ભગવાન કે છે કે તમે બધા વાતો સાંભળી જ હોય કે ભાઈ સત્ય બોલવું સત્યનું પાલન કરવું એ જરૂરી ધર્મ જ છે આખો સત્યમ વદ ધર્મમ ચર ઉપનિષદોની વાતો પણ સ્વામિનારાયણ ભગવાન એમાં વિવેક બતાવે છે કે સ્વપર જનનમ સત્યમ ભાષ્યમ કરી ચિત જેમાંથી પોતાનો કે બીજાનો દ્રોહ થતો હોય એવું સાચું પણ બોલવું નહીં એક ઉદાહરણ દીધું છે કે કોઈ મૃગ્યા કરવા માટે માણસ નીકળ્યો હોય અને મૃગને મારવા પાછળ પડ્યો હોય શિકારી અને મૃગ તમારી તમારા ઘરમાં આવી ગયું કે ઝૂંપડીમાં પેસી ગયું હોય અને પછી શિકારી આવીને કહે કે ભાઈ અહીંયા મૃગ આવ્યું છે તો જો તમે હા પાડો તો લો એને મારી નાખે બરાબર તો એ જગ્યાએ તમે એમ કહો કે ભાઈ મને કંઈ ખબર નથી આ તો પણ એ કંઈ ખોટું એ પાપ લાગે નહીં એટલે કે છે સ્વપર જનનમ સત્યમ ભાષ્યમ ન કરી છે કોઈનો દ્રોહ થતો હોય એવું સાચું પણ બોલવું નહીં ઘણી વાર તમને હું કહું કે કોઈના છોકરાએ કાંઈ એવું કામ કર્યું અત્યારે તો આ માનો ને ભાગી જવાનો બહુ જમાનો આવી ગયો કોઈની દીકરી કોકની અરે ભાગી ગઈ વાત તો સત્ય છે કે ભાગી ગઈ હવે આખા ગામમાં કે કે કરવાની કઈ જરૂર નહીં આપણે સમજાય છે ને પછી તમે એમ હું તો સાચું હોય મારા બાપ ને કહી દઉં એ કઈ તારે હું કામ છે સાચું તો એવું ઘણું હોય લ્યો આ દુનિયામાં હા પણ હવે અમુક ચીજથી કોઈ નુકસાન ન હોય આપણને કંઈ ફાયદો ન હોય એ એવું કઈને શું કામ છે ઘણી ચીજો એવી સાચી હોય દુનિયામાં પણ જે કહેવાની કંઈ જરૂર ન હોય જેનો કોઈ મિનિંગ ન હોય એવું લે સત્ય પણ બોલવું નહીં સ્વામિનારાયણ ભગવાન આગળ એક વાત કરશે શિક્ષાપત્રીમાં કે કોઈની ગુહ્ય વાત પ્રકાશિત કરવી નહીં કોઈની ઘરની વાત હોય તો એ પ્રકાશિત ન કરવી આપણને ખબર જ હોય તો આપણે શું કરવા કહેવી જોઈએ એની ઘરનો મામલો છે હવે કદાચ કોઈની પત્નીએ એના પતિને બે થપાટ મારી દીધી હોય તમે પાડોશમાં રહેતા હોય ને તમને ખબર જ હોય કે આ સગનયન ઢીબી નાખ્યો તો હવે તમારે આખા ગામમાં કહેવાની જરૂર નહીં વાત સત્ય છે એની પત્ની અને માર્યો જ તે અને તમને ખબર જ છે પવિ સત્ય બોલીને શું કામ છે હવે એ બેનો પતિ પત્નીનો મામલો માર્યો તો માર્યો હવે એમાં આપણે હું વાંધો ભાઈ કદાચ તમે બહાર નોંખ્યો તેમ વાંધો હું એટલે આવી બધી જે સત્ય વાતો હોય ને એ બહુ નો બારે એ ગુહ્ય વાત કહેવાય એનો ઘરનો મામલો કહેવાય હવે એમાં શું હોય ભાઈ કે અમુક આપણે ધ્યાન રાખવું જોઈએ પછી તમને કાંઈ ખબર છે કે ઓલાને એને ઘરવાળીએ માર્યો એની આબરું જાય બિચારાની અને આ બાબતમાં માસ્ટરી બેનોમાં વધારે કોકની તો કરવાની છે ને એ માસ્ટરી બેનોમાં બહુ એ ક્યાંય પણ સે જે ઘટના ઘટી હોય ને એટલે એને અહીંયા બીજા બેન બે ને એટલે તરત કે કઈ ખબર છે ગામમાં કેટલી મોટી ઘટના ઘટી ગઈ તમને કઈ ખબર જ નથી ના પણ ભાઈ મને ખબર ને હું તો મારી પિયર ગઈ હતી એ પણ તમે ઓલા ઓલા છગનભાઈ નહીં હા એનો ઓલો છોકરો નહીં જો ને અમદાવાદમાં ફેક્ટરી નાખી હા એ કોકની છોકરીને લઈને ભાગી ગયો છે પંદર દિશા મળતો જ નથી હવે આ આ ગામમાં કઈ તમાર કામ શું છે અને વળી જાણીએ કે વેદનો પાઠ કરતા હોય એમ ગંભીરતાથી બોલે વેદના મંત્રો બોલતા હોય ને એમ ગંભીરતાથી વાતો કરે એટલે આ બધું ના પાડી સ્વામિનારાયણ ભગવાન કોઈની ગુહ્ય વાત હા એ હા જરૂર કોઈ નુકસાનકારક હોય દેશને સમાજને માટે તો સત્ય બારું લાવવું જોઈએ એની કોઈ ના નથી પણ જેમાં કોઈ મા કોઈ કોઈ મિનિંગ ન હોય એવી ચીજો કે કોઈની પર્સનલ ચીજ હોય ગુહ્ય વાત હોય એ કેવી નહીં એટલે સ્વામિનારાયણ ભગવાને આ બે ત્રણ આજ્ઞાઓ જે કરી એનું આપણે નોંધ લેવી અને સ્વામિનારાયણ ભગવાન બોલે છે કે કૃતજ્ઞ સંગ ત્યક્તવ્ય કૃતજ્ઞ માણાનો સંગ છોડી દેવો જે કર્યા કાર્યને સમજી ના શકતો હોય એનો પછી સંગ ન કરવો હા આપણે એની ઉપર ઉપકારો કરીએ જ જઈને કરીએ જ જઈને એ કોઈ વાતમાં સમજતો જ ન હોય તો પછી માણાને છોડી દેવું આવું સ્વામિનારાયણ ભગવાને કીધું છે અને સ્વામિનારાયણ ભગવાનની ઘટનાય ઘટેલી સ્વામિનારાયણ ભગવાન અગિયાર વર્ષની ઉંમરે છપૈયા પોતાનું ગામ અયોધ્યાથી નજીકમાં અને પછી સ્વામિનારાયણ ભગવાન અયોધ્યામાં રહેતા અને અયોધ્યા અગિયાર વર્ષની ઉંમરે અયોધ્યા છોડીને વિચરણમાં નીકળ્યા અને એમાં રામેશ્વર બાજુ જાતા હતા સ્વામિનારાયણ ભગવાન તિરુપતિ બાલાજીથી રસ્તામાં એક સેવકરામ નામના સાધુ મળ્યા હવે આ સાધુ બી ઉત્તર પ્રદેશ બાજુના જ હતા બીમાર પડી ગયેલા કોઈ સેવા કરનારું હતું નહીં પૈસા એની પાસે ઘણા હતા એટલે સ્વામિનારાયણ ભગવાને બે મહિના સુધી આ સેવક રામની સેવા કરી પોતાની ઉંમર તો બહુ નાની હતી ચૌદ પંદર વરસની રોજ સેવકરામને કેળના પાંદડાની પથારી કરી દીધી અને લોહીખંડ પેટ બેસણું થઈ ગયેલું એટલે જાડા થઈ જતા હતા કપડાં બગડી જતા હતા સ્વામિનારાયણ ભગવાન આ સાધુના કપડાં ધોવે એની માટેથી ગામમાંથી ભિક્ષા લઈ આવે અનાજ લઈ આવે રાંધી અને આ આ સેવકરામને ખવડાવે સેવકરામ પાસે પૈસા તો હતા એટલે એ અનાજ લેવા પૈસા આપે પણ એકલો ખાઈ લે સેવકરામે એકવાર પણ એમ ન પૂછ્યું કે વરણી તમે ખાવાનું શું કરો છો પછી વરણી પોતે ગામમાં જઈને ભિક્ષા માગીને ખાય ન મળે તો ઉપવાસ કરે બે અઢી મહિના સ્વામિનારાયણ ભગવાને એની સેવા કરી પણ આણે દી ખાવાનું પૂછ્યું નહીં સ્વામિનારાયણ ભગવાન કે પછી અમે જ્યારે જાતા હતા અમારી પાસે તો ભાર નામે એક રૂમાલ પણ નહોતો અને એનો એક મણ એક ભાર એ અમે માથે પોટલું લઈને ઉપાડતા અને એ તો માળો હાથમાં માળા લઈને આઈલો જાતો પછી અમને એમ થયું કે કર્યા કૃત્યને જે જાણે નહીં એનો ત્યાગ કરી દેવો એટલે અમે એ સાધુનો ત્યાગ કરીને નીકળી ગયા અહીંયા એટલા માટે આ વાત કરી કૃતજ્ઞ માણસ પછી તમે ઉપકારો કર્યા જ કરો કર્યા જ કરો ને ઓલો કાંઈ વાતમાં સમજે જ નહીં તો પછી કાંઈ આખી જિંદગી એની માટે બગાડાય નહીં હા એટલે સ્વામિનારાયણ કે કૃતજ્ઞિનો ત્યાગ કરી દેવો અને એક વાત બહુ સરસ કીધી છે પણ હવે આજના જમાનામાં તો સ્વીકારવી માનવી જીવનમાં ઉતારવી બહુ કઠણ છે સ્વામિનારાયણ ભગવાને આજથી બસો વર્ષ પહેલાં આ શિક્ષાપત્રીમાં વાત લખી કે લુંચા ગ્રાહ્યા કશ્યચિત લૂંચા એટલે લાંચ અમારા આશ્રિતો ક્યારે કોઈની લાંચ લેવી નહીં જેને રિશ્વત કહીએ કરપ્શન જે આપણે બધું કહીએ એ લાંચ ક્યારેય લેવી નહીં સ્વામિનારાયણ ભગવાને આ તો રાજાશાહીમાં લખાયેલો ગ્રંથ છે હા જો અટાણે આવ્યા હોય તો એ જાઝા શ્લોક લખીને જાત હા આ તો રાજાશાહીમાં લખાયેલો ગ્રંથ છે અને તોય સ્વામિનારાયણ ભગવાને તેદી પણ કીધું કે લાંચ લેવી નહીં